રસોઈ કરું જો તો કેમ ગેસનો બદલો નથી ના ત્યાં ન પતી ગયા તો પછી લાકડા કેમ લઈ આવો લાકડા નો એક ભાઈ આપે તો કે લઈ જાવ કે પડ્યા હે તો થોડાક આપી કે ના તો લઈ જાવ મળવા માટે જઈયો કેટલા દિવસ થી આવું આવું કરતી હતી પણ શું થયું છે વાત કરી તમને સગવડતા કરાવી દઈશ એટલે તો બાટલો કઈ નહીં પુરાયો એટલે ખર્ચો ન કરું જોવે બાટલો કેટલા નો થાય મને તો કઈ ખબર નહીં હવે તો 1100 નો લેતા હતા પ્રાઇવેટ માં આથી બાટલો ભરાઈ ગયો બાટલો જે ભરાવા દે મને કેજો ગૂગલ પે કરી દઈશ પણ એવું તો કઈ મને નહીં આવડે તમને ના આવડે પણ તમે જે ભરાવા જાવ ને બાટલો હા એથી મને ફોન કરજો એ ભાઈ આવે ને બાટલા વાળા હા બાટલા વાળા ભાઈ નહીં આવતા એમ ના આ વાત કરે પ્રાઇવેટ માં ભરાવા જાય તો પછી અહીંયા જ રોલ કરવું પડે ને ભરાઈ ગયો બાટલો બાટલા ને પૈસા થાય નઈ નહીં નહીં એ વસ્તુ ખોટી હા એ વસ્તુ ખોટી બાટલો ભરાઈ ગયો તમને બાટલા ને પેમેન્ટ થાય ને બે દિવસ ની તમને બહુ મિસ કરી દીધી વાત કરો તમારો વિડીયો જે હતો લઈ નાનકડી છોકરી ને લઈને આવ્યા હતા ને તો આવું જ આશ્રમે છોકરી લઈને આવ્યા હતા કોક દી ફરવા લઈ જાઓ ને મને ફરવા લઈ જાઓ જાઓ તો ત્યાં પછી ઓપરેશન થઈ આ ક્યાં આવી મેં ક્યાં પડશી લાવો ને ના ભાઈ ના તમે હાલે અમારે આવો દીદી હેલ્પાબેન કેમ છો મજામાં હા જન્માષ્ટમી કરવા અહીંયા આવતાર્યો બે ગૃહ ઉદ્યોગ આ થાય આવું કઈ કરજો અને એ ભાઈ ક્યાંક કામે વળગી જાય ગાડી ચલાવતા શીખાજ નહીં કઈ બચપન થી કઈ વાંધો થઈ જાય બધી સમય આવશે એટલે એમને એમના પપ્પા ને જૂના જમાના ના તો ઘર પૂરી ને જ રાખતા હતા એમ નહીં પછી હું કઉ ને એટલે યાર એવા આવતા રહેજો પછી અહીંયાથી એ આશ્રમ સંભાળશે ને તમે ભલે કઈ અમારે ક્યાં એમને કઈ પગાર દેવું એમને એમને શોખ છે તમે કીટ આપવા જાવ તો ઈ આવે તમારે પગાર દેવું એમ બેન જ જાવ ખાવા પીવાની ઉપાધિ નહીં રસોઈ ની ઉપાધિ નહીં તમારો આશીર્વાદ આશીર્વાદ અમર મને આપણું કઈ નહીં અમર માને બહુ યાદ કરું મેં એમને વિડીયો જ જોયા તમારો એનું પિક્ચર જોજો સત્યદાસ અમર દેવીદાસ પિક્ચર છે યુટ્યુબ કેટલી સેવા એમને ત્યાગ કરી દીધો છે હા મને ખબર નથી જલપા બેન કે મારા જીવનમાં લગ્ન નો મોડ આવશે મને કાંઈ ખબર નથી એક ભાઈ સાચો હતો ને મેં ગળે પાંવ કરી અને મામા જાય કોરોના નો વખત થઈ ગયો એટલે હાવ લાચારી થઈ ગઈ નકર તો આટલી તકલીફ કઈ નહીં પણ તમે તમારા ઘરવાળા તો આમ તો સારા છે ને કે હેરાન કરે છે સા છે એને એમને કઈ 2 રૂપિયા ની ફાંકી નહીં બંધન નહીં તો પછી એટલે દારૂ નહીં કઈ નહીં એટલું તો ને ભગવાન એટલું સાંભળ્યું મારું બસ તો ભગવાન એટલું સાંભળે ઘણું અને મારી નીતિ સાચી છે જલપાબેન કેમ કે કોઈને જોવું ને દુખી તમારા ઘરે તમારો રુધિર રોયા ઈ બેન કેવા રોતા હતા હિન્દીમાં વાત કરતા હતા ને તમારા કાલે જ રોજ રાત પડે તો તમારે મારે મોઢું જોવા જોવે કે ભલે ખાવા પીવાની બાબત નહીં પણ આમ સારું લાગે કે પોતે એટલી તકલીફ ને પોતે તમારા જીવનમાં કેટલા ઉતાર ચડાવ આવે તો એ કેટલી સેવા કાર્ય કરો ભલે બીજા તમારા પર મોકલાવે પણ તો એ ને ટાઈમ નો કાઢે માણસો ના દેવા આપવા એનો આવે એવો અભિમાન દેખાય
તમારી બેબી ના વિડીયો બહુ જોઉં નાના, એ મને સરસ લાગે. જન્માષ્ટમી અમને બેસ્ટ ફ્રેન્ડ નું બાંધી દેવાય તારે, જો આપણે બેસ્ટ ફ્રેન્ડ આવી ગયા તો અત્યારે જ બાંધી દો મને, બધા ભેગા થઈ બાંધી દો. એ અત્યારે ગળે મળતી હતી ને તો કહેતી હતી તમારું કોઈ ફ્રેન્ડ નહીં, મેં કીધું ના કે નહીં કો મારા ફ્રેન્ડ, તો કે અમે બધા તમારા ફ્રેન્ડ બની જાઓ. તો જલ્પા મેડમ આવી ગયા અત્યારે, રોજ તમને યાદ કરે સાચી વાત છે. તમારું પિયર કેવાય અહીંયા તો હોય ગમે ત્યાં, એટલે હું એટલે તો કે એક બે દાન દેખાડ્યું ને તમે તો પછી તો આવી જ લઈ જઈશ, પછી તમે એકલા આવી જઈ દે. કેટલા રૂપિયા લે બાટલા ના ખબર નઈ, 810 કેમ કે ગૂગલ પે નથી કરવા હાલો ને, બાટલો ભરાઈ ગયા ધુવાડા ફૂક વાલ્યો. બાટલો ભરાઈ લો, એમની અહીંયા તો અહીંયા લોટસ માં પૂછલે છે ને, આરામ કરવા ઉતાર્યો આશ્રમે, એટલે તમારે ફરાઈ જાય, તમારું આ પેટ નું ઓપરેશન થઈ જાય, આરામ થઈ જાય, અને બધું તમને એમ થાય કઈ કોણ કામ કરશે, મારું કોણ ઉપાડશે, તમારું બે ભેગું કેમ બાકી તાપ કેમ થઈ ગયો, આ બધા રિપોર્ટ કર્યા જો, શેની ગાંઠ કીધી તમને, એટલે 3-4 હે કે એક મોટી ચીકુ જેવડી થઈ ગઈ, પણ સેની ગાંઠે એવું કઈ કીધું ના, એવું કઈ હજી તો ઓપરેશન થાય, આલે જેદી તું જવાનો મંગળવાર લેતો જ ને, ફાઇલ ફાઇલ લઈને એવું છું તો ઉતાર નહીં, ફાઇલ લઈને બતાવીને ફોન કરશે, હો તમારો નંબર છે તો લાવ થેલી આપણે આપી દે, આલો વરસાદ પડે, આમાં મૂકું છું તેલ, મૂકું સાત મૂકું તેલ, તેલ વળી જાય, આમાં હા ઉતારી લો, તો ના 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 ઉપર 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 ગરમ છે, ગરમ છે, રેવા દે હાથ ધકશે, લાવો લાવો ઉપર ના, એટલે એમ તો પરમારું કઈ તેલ ભરી નઈ જાય, વઘાર કરી નાખો, લાવો લાવો વઘાર દો, લાવો ના ભાઈ બેઠા, ભાઈ ભૂલી બેઠા, લાવો વઘાર દો, આજ મારા હાથ તો વઘારેલ શાક ખાવ, કઈ વાંધો નઈ, આનો ભાત વઘારું, જો મરચું આમ ઘોરી નાખી દીધું, બધું મસાલા વાળા ભાત છે એમ, આ બધું એક આમ તમે આમ સીધું નાખ દેવો, નહીં છે રાઈ જીરું ની બધું નાખશો, ના આજ નાખીશ, બધું ખાંડી દીધું, નાખી દો, તેલ આવી ગયું, આવી ગયું, હા હા કઈ નથી એમ કઈ વાંધો નથી, તમે બહુ દુબળા થઈ ગયા હમણાં, સાચી વાત છે, દુબળા થઈએ તો ઉપાધિ નઈ હાસવું ને બહુ,
ના ના હજી તો લાડલી ને મોટી કરવા, તો લાડલી મોટી તો છે, દુબળા છે થોડા, કઈ લાડલી મોટી નહીં થાય. એમના તો કેટલા વિડીયો જોયા મેં તમારી લાડલી ના, કેવું કેવું લાડ કરતી હોય જમવાના, પછી એલા થેપલા બનાવીને જમાડતા હતા સરસ. હવે ચમચો આપડે આ બધું ભરી જાય, આપડે વાતું માન વાતો ના ભરે, ના ભરે, ના ભરે. આજે વગાડે ભાત બનાવવાના. હા રોટલી કેમ નહીં, રોટલી લોટ પૂરો થઈ ગયું, પવાલી હાવ ખાલી, પછી આખે આખે. હવે તમે ફોન ન કરતા કે ગાડી વાડી, મેં કીધું એમના ટાઈમ નહીં ને, ટાઈમ મળશે ને તો જરૂર આવશે, અને ચૂકી ગયા અને આવશે જ કોટાડે. જો આજે પવાલી ખાલી જ હતી કે બે દી કે ચાવલ ખાઈ લેવું આપણે, મેં કીધું કાંઈ એવું નહીં કરવાનું, તમારે મને પાછું ફોન કરવાનો, બે વાર ત્રણ વાર કરવાનો, વાંધો નહીં. ભલે હું કામ માં હોય પણ તો હું બને એટલી વહેલી પૂગી જાઉં, તમારે આવવું જ તો, પણ ત્યારથી પછી અમે છે ને વરસાદ હતો કે હું થાકી ગઈ હતી, કઈ હતું ને આમ પાછા વળી ગયા, ત્યારે ત્યાં આવવાની છે. મેં તમને ન કીધું કે હું આવીશ એકાદ બે દીમાં, ત્યારે હું કઈ ત્યાં આવવા, મને ને એક બે ગાઉન લાવી દેજો મારે, ગાઉન. અરે રે રે ગાઉન ભૂલાઈ ગયા, ગાઉન છે જ લીધેલા જ પડ્યા હે, પાછી આવે ત્યાં લઈ લેજો, કોટન ના ગમે, કોટન ના ઈ ફાટી ગયા હતા તો માસીને લઈ આવી, સાલો રેડી આવી જાય ગાઉન, માન તો દે આટલો ટાઈમ આપણે લે કાઢી લે, લાયો નું બેસ્ટ ફ્રેન્ડ નું લે, આજ તો ફ્રેન્ડશિપ ડે છે એમ કહે છે, કાલે પણ અમે આજ માનશો, અમારા ફ્રેન્ડ આજે આવ્યો, આજે અમારા ફ્રેન્ડ ઢગલાક થઈ ગયા. બાંધીને તો કોઈ દી ભૂલતી નહી, મોટી જવાની જેમ સુદામા બંધાણા હતા ને કૃષ્ણ ના, અરે એવી રીતે યાદ રાખજો. થેન્ક યુ. અલ તો ફ્રેન્ડશિપ ની ચોકલેટ મારે લઈ આવી, પણ હું તો ભૂલી ગઈ, હું પાછું મારે મોકલાવી પડશે ને, લેવા જઈ પડશે, કાલે ઉધાર રહેશે એની ચોકલેટ તમારા, ઉધાર પાછું વહમું પડે છે મને, ઉધાર કઈ હું રાખતી નથી, તારી ફ્રેન્ડશિપ હે ને પવિત્ર થઈ ગયા, હું તો વારી હતી ને તો આપણાને મળી ગયા, જો ભાટક ભેળો ભગવાને કરાય ઈશ્વરે અમર માએ કરાયો, સાચું હકીકત કહું જલપા બેન, અને તમારા જેવા આટલો ટાઈમ કાઢી ના હોય ને અમારે લઈએ તો એ જ ભાગ્યની વાત કહેવાય, મજા આવી ગઈ ને તમને, પણ ફ્રેશ થઈ ગયા ને, ફ્રેશ અને બધો પોચો ઉતરી ગયો, મને લાગતું નહીં કે મારા ઉપર કોઈ ટેન્શન હે. બે બે મહિના પહેલા કેવી હાલત હતી, કેવી હાવ દુખિયારી હતી, બહુ જ પરેશાન હતા તમે જોવો, અને પાછા એકલા રહેતા હોય ને કોઈનો બોલો ચાલે, મેં અમને કીધું તું કે મારા આશ્રમ જોવા જાવ, એ કે આપણે જોઈ જ નહીં, એટલે તો પૂછતી હતી તમને, તો કે 35 કિલોમીટર લઈ જઈશ, હો લઈ જઈશ, એ તમને ટાઈમ મળે ને જેથી કે તમે આવો નીકળો આવીશ તો મને લઈ જાજો, હું તો પેલા આવીશ, બીજા લોકો આવે ના આવે પણ હું આવીશ, કેમ કે એ વાતાવરણ, એ ઝાડવા બધું સરસ લાગે, તમે વિડીયોમાં કેવા તપેલા લઈને બધા બેન રસોડા જમવાનું બનાવતા, તો હું તો આવતી રહું, મને ગમી જાય, એવું કઈ નહીં, વગડો તો મને ગમે છે, એવું કઈ, આ સિટી કરતા એ સારું, શાંતિ મળે ઘણા બધું, ભલે હું તો જો હું તમારા ગતે ચાલી શકતી ને તો હું તમારા ગતે સેવા કાર્ય જ કરું જલપા મેડમ, કેમ કે જે બુજરૂક ની સેવા કરે ને એ બધે ની, જો એમના દીકરા કેવા ઘરે એમને બહાર નીકાળી નાખે, જવાન કરે કેટલી કસોટી પડે, પછી થોડો બટેટા કે ના મરી જાય, હાલો ઘડીએ ઘડીએ મારે યાદ કરાવવું પડે, તમે ભાત ધોઈ ધોઈ લેતા, હાલો તમે નાખી દેવા પડશે, સારો હપ છે, ભલે ખીચડી છે પણ શાંતિ તો છે, હા એ વાત છે, ઝઘડા નહીં, હા એમ થોડું છે, નથી તો એ નિરાશ છે ને, માણસ ને બધું છે તો હાઈ હોય પડે તો એવું છે, નિંદર નહીં કરતા રાત, હા છે એની નિંદર નથી થતી, આપણે રામ મંદિર નથી એ તો ન થઈ હે ને, રામ મંદિર નું ગાર્ડન થયું ને જલપા મેડમ, અમે 2 વાગ્યા સુધી જાગ્યા, રંગોળી બધા પગથે નીચે ઉતરી, ધીરે ધીરે સરસ બધા જાગ્યા આખી રાત, યાર એક ફાઈલ તમે રાખો, આ હું લખો, હા લે તને, હાલો હવે આમાં તમારે કઈ પધરાવવાનું, પધરાવવાનું તો ભરી જાય, મારે યાદ કરાવવું પડે, કઈ ચોખા લેવા, આજે રોટલી ભરી ગઈ, તમારે ભરી ગઈ હતી, કામ મારા ભાઈ ને ઘરમાં બેન જમાડતી હતી એમાં રોટલી ભરી ગઈ, હવે તાપ સરસ થઈ ગયો, એની વાત આવે, અને ઓલા બેન આ તે એક છે કે વઈ ગયા, કોણ કાલે લઈને આવ્યા હતા જુનાગઢ છે, એક બેબી નાની હતી આવી છે, એનો ઓલો આપણે પગલા પડાયા, હા એ છે, હાલો બાટલો ભરાઈ આવજો, કે હવે હું જાઉં, હા હજી મારે એક જગ્યાએ જવાનું, હા જી આવ પછી પછી ટાઈમ મળે ને તો આવો, આવીશ આવીશ, હું આવીશ જ કરવા, આ લોટ આવી ગયો ને જલ્દી કો, હા ઈ તો લઈ લેને બધું, તમે લઈ લો, અંદર લેતા આવો અમને ટાઈમ, અત્યારે હું થેલ્યું સીવો છો,
આ લઈને એક ભાઈ કે ત્યાં એક ભાઈ એક મશીન હંચો આપ્યો છે કિંમતી ટાઈમ કાઢી ને તમને એમ કેતા હતા કે જયારે ટાઈમ મળશે ને તો જલ્પા મેડમ આવશે જ. ઘણા દુઃખ નો દર્દ નો સામનો તમે કર્યો આ રસ્તા માં, એમને નહીં ચડ્યા, ચડ્યા હો ને તો હજુ આટલું કરો ને તો મન માં ઘણી કલ્પના થાય. કઈ કલ્પના નથી એકઈ પ્રકારની, હવે હું કલ્પના કરી શકું. મીઠું નાખજો, મીઠું બધું નાખી દીધું. હા મીઠું બધું નાખી દીધું ના, હવે તો બંધ. એવી સિસ્ટમ ની સેન્સર હો, આનો ફોટો વાળો ડાઈલ લે આઈસે એવું કઈ સેન્સર. સરસ, હાલો જમી લ્યો શાંતિથી, બાટલો ભરાઈ લેજો. સપના જેવું લાગ્યું ને એટલે મેં સરપ્રાઈઝ દેવી જાય દરેકે. ઓઢવા પાથરવાનું છે કે એક ઓછાડ ની જરૂર છે? બ્લેન્કેટ, બ્લેન્કેટ ગાદલા, બે ગાદલા બે લેતી આવું. હા તો લેતા આવો, બે ગાદલા ને ઓછાડ બ્લેન્કેટ. બરાબર, હાલો પાકું ભાઈ. જેની યાદી કરી અને ભૂલ આગળ ઉગાડ દેજો. હાલો પછી મને ભૂલાઈ જાય ને તો તું ભૂલતો. ગાઈડલા માંથી ઓલા ભાઈ બાપુએ મોકલા છે, સીતારામ બાપુએ હો ગાઈડલા બધા વિતરણ કરવા દીધા છે કે તમારે જ્યાં જરૂર પડે ત્યાં દેજો. અમારું કઈ છે નહીં, અમે કઈ ભેગું લઈને આવ્યા નથી, અમે કઈ ભેગું લઈને જવાનું નથી. બરાબર ને, અમને તો બધા અમારા ચાહકો આપે છે અને અમર માં અમને કે જાઓ, તમે જાઓ દાડિયા, અમે જઈએ દાડિયા બનીને જાઓ, એટલે નોકરી કરી આવીએ. ગુરુ કેવાય, ગુરુ જ કેવાય, ગુરુ કર્યા. મોટા નહી તો આપણે પ્યાર નો શબ્દ મેડમ, એવું નહીં કે તમે મોટા બની જાઓ. મોટું તો કોઈ બનવાનું જ નહીં મેડમ, જ્યાં હોય ને ત્યાં જ રહેશું આપડે, ત્યાંથી ક્યાંય આગળ નહીં જાય. ખાલી મન મોટું રાખશું, અભિમાન નો આવે, ગમે એવી પરિસ્થિતિ હોય તમને જો મને એમ થાય જલ્પા બેન કે શું કેટલા સરદી, હું એમને કહું કહું મારે ને એકદમ તેમની શકલ જોવી જ પડશે. ઈ મોબાઈલ મેં ને રિચાર્જ એક બે ને વિડીયો જોયો તો નાખી દીધું કે ઘણી લાઈફ મળી વિડીયો ને, તો કે તમે જોશો ને. મેં કીધું મારે એમની શકલ જ જોઈ, મને ખાવા પીવા નહીં, એમની શકલ જોઉં તો મને આમ સ્ટ્રોંગ ને આમ હિંમત મળે. મને એવું લાગે કે જયારે અમરમાં તમારા અંદર જ આવી ગયા. એ કોઈને દેખાય કે ન દેખાય પણ મને એવું મહેસૂસ થાય. જલ્પા મેડમ હું ખોટું નહીં કહેતી તમારા આગળ, માણસો જો આજ લેશે આજે ખાશે કાલે ભૂલી જાય, પણ એકદમ કોઈ આમ મીઠો હાથ મૂકીએ ને આપણે નહીં ભૂલાય નહીં. જલ્પા મેડમ કોઈ દી ન ભૂલાય. અને એમ કદાચ વધારે જો ઈશ્વર મને રૂપિયા આવે ને તો એ રૂપિયા હું આશ્રમ માં તમને આપી દઉં કે તમે સેવા લગાવજો. પણ ના, એ રૂપિયામાં ખાઈ પૈસા નો કોઈ, જે લોકો બધ ભરે ને પૈસા ને જલ્પા બેન, એ બહુ ખોટું કરે છે. કેમ કે એમને ખબર કે જે ભૂખ્યા ને અનાજ પહોંચાડશે, કપડા હશે, તો ઈશ્વર ના ઘરે જ જવાનું. આ બધું આ છૂટી જાય, એ બધું ભેગું નહીં આવે. એટલે જે કાર્ય તમે કરો ને એના મેં બધા હું તો વડીલો ને કહું કે જે દાતા રોર એમને કહું કે જલ્પા મેડમ ને મદદ કરવાની જ તમારે,
કેમ કે જલ્પા મેડમ ને કરશો ને તમે, તો જલ્પા મેડમ અમારા જેવા દુખિયારામ ના ઘરે જઈને એમના ચૂલા માં કઈ લાકડા મૂકવાની સગવડતા તો કરશે ને, બરાબર ને? ખુશ બસ રિલેક્સ. હા ચલો, આ તો મીઠું સપનું બનીને તમે આવશો મારા સપના. હાલો જય મામા, જય મામા, જય બાપા સીતારામ.